કેમ છો? મજામાં. આગળના પીરિયડમાં પ્રશ્ન એક પૂરો કર્યો, હવે પ્રશ્ન બે જોઈએ. અગાઉ આપણે મોતી છીપલાનું જોયું હતું, હવે આમાં પણ એ જ રીતના છે. જોઈએ શું છે. એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે, એટલે કે 85 સાબુ સમાઈ શકે છે. શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે. એક બોક્સ છે તેમાં 85 સાબુ સમાવે છે, તો તેને એવા કેટલા સાબુ છે તેની પાસે? 338. તો બધા લાટા સમાવવા કેટલા ખોખા જોશે? હવે એને બધા સાબુ મૂકવા છે તો કેટલા જોશે? તો અહીં લખીએ, કુલ સાબુ કેટલા છે? 338. એક ખોખામાં સમાતા સાબુ કેટલા છે? એક ખોખામાં સમાતા સાબુની સંખ્યા બરાબર 85. એક બોક્સમાં 85 સમય છે, તેની પાસે કુલ કેટલા છે? 338. હવે એને એક ખોખું ભર્યું. એક ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ બરાબર, હવે તેની પાસે 338 સાબુ છે, તેમાંથી તેને એક બોક્સમાં 85 ભર્યા. 338 - 85, હવે તેની પાસે કેટલા સાબુ બાકી રહે છે? તો કે 253. હવે 253 છે. હવે બીજા ખોખામાં એણે 85 સાબુ પહેર્યા, એટલે કે 253 હતા એમાંથી પણ 85 ઓછા કર્યા, કેટલા વધશે? 168. હવે 168 સાબુ બાકી રહ્યા, હવે એને ત્રીજા ખોખામાં પહેર્યું, કેટલા પહેર્યા? 85 સાબુ ત્રીજા ખોખામાં પહેર્યા. 168 - 85 કરીએ, કેટલા મળે? 83 મળે. હવે તેની પાસે હતા 85 સાબુ અને 3 બોક્સ પહેર્યા. એક બોક્સમાં 85 સમાઈ શક્યા, અને અહીંયા કેટલા સાબુ વધ્યા એની પાસે? 83. તો શું કરી શકે? એ કેટલા ખોખામાં ભરી શકશે? 4 ખોખામાં તેના બધા સાબુ છે સમાઈ જશે. આમ ચોથા ખોખા માટે વધેલ સાબુ બરાબર 83. તેથી 338 સાબુ ભરવા કુલ 4 ખોખા જોઈએ. એકમાં 85, બીજામાં 85, ત્રીજામાં 85 અને ચોથું છે એમાં ખાલી 83 જ સાબુ હશે. હવે તેના પછી જે ત્રીજો, મનીપ્રીતને ઘર બનાવવા માટે 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ જઈ શકાય છે, તો આ ખટારામાં કેટલા ફેરા કરવા પડે? એક ખટારામાં 250 છે, કુલ થેલીઓ કેટલી છે? 1500. તો સૌથી પહેલાં એ 250 લઈ જાય થેલી, 1500માંથી 250 થેલીઓ લઈ જાય, તો તેની પાસે કેટલી વધશે? 1250. અહીં લખીએ, કુલ સિમેન્ટની થેલીઓ બરાબર 1500. એક વખતમાં લાવી શકતી કેટલી સિમેન્ટ લાવી શકાય? 250 થેલીઓ લાવી શકાય. હવે એક ફેરો કરી નાખો, 1500માંથી એને 250નો ફેરો કરી નાખો, હવે બીજી કેટલી બાકી રહેશે તેની પાસે? 1250. હવે બીજા ફેરામાં એ 1250માંથી 250 ઓછી થઈ જાય, તો કેટલા બાકી રહેશે? 1000. હવે ત્રીજો ફેરો કરે છે, તો 1000 તો હતી જ, હવે એમાંથી પણ 250 ઓછી થઈ જાય છે, તો કેટલી બાકી રહેશે? 1000 - 250 કેટલી બાકી રહેશે? 750. હવે ચોથો ફેરો કરે છે, 750 વધી હતી તેમાંથી તે 250નો એક ફેરો લઈ જાય છે, એટલે 750 - 250 કેટલા બાકી રહેશે? 500 થેલીઓ બાકી રહેશે. હવે એ પાંચમો ફેરો કરે છે, એટલે 500 માંથી 500 સિમેન્ટની થેલી હતી એમાંથી એક ફેરામાં કેટલી લઈ જાય છે? 250, એટલે 500 - 250. 500માંથી 250 બાદ કરીએ, વધશે કેટલી થેલી? વધશે 250. હવે એક ખટારામાં 250 આવી રહે છે, તો એના 6 ફેરામાં છે 1500 થેલી જતી રહેશે. નીચે લખીએ, આમ 6 ફેરા કરવા પડશે. 1500 થેલીઓ માટે એક ખટારાને 6 વખત થેલીઓ લેવા આવવું પડશે. હવે જોઈએ પ્રશ્ન ચોથો, તેના પછીનો દાખલો.
વાહન ચાલક એક ફેરેના રૂપિયા 500 લે છે, 500 રૂપિયા લે છે. મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? હવે જે ખટારો છે એક ફેરાના કેટલા લે છે? 500. તો એને કેટલા ફેરા કર્યા છે? 6 ફેરા કર્યા છે. શું કરશું? 6 × 500 લખીએ. સિમેન્ટની બધી થેલી લાવા થતાં કેટલા ફેરા છે? કુલ 6 ફેરા કર્યા. હવે એક ફેરાનો ખર્ચ બરાબર 500 રૂપિયા, તો 6 ફેરાનો ખર્ચ કેટલો? શું કરીશું? 500 × 6, 5 × 6 = 30, ને એના બે પાછળ મેંડાલા કહીએ. તો તે કેટલા રૂપિયા ચૂકવશે? કુલ 3000 રૂપિયા ચૂકવશે. અહીંયા CWMાં ચેપ્ટર 11 પૂરું. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો દરેક છે એ પોતાની સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે ચેપ્ટર 11 લખશે. સ્વાપોથી ચેપ્ટર 11 કડિયા અને પાકાકાળ. પ્રશ્ન નંબર 1 જોડકા જોડો. હવે અહીંયા છે એક બાજુ તમને સંખ્યા આપેલી છે અને બીજી બાજુએ તમને ફૂલ દોરા આપેલા છે. તમે શાળા મિત્ર એપમાં સમજૂતી જોઈ દરેકે. તો હવે તેના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં કેવી રીતના કરવાનું છે. 3 × 8, હવે 3 × 8 એટલે કેટલા થશે? 8 × 3 = 24. તો કેટલા છે તેને ફૂલની સાથે ગણીને તમારે જોડી દેવાના છે. 8ના કુલ 3 જૂથ જેને આની સાથે જોડી દેવાનું છે. આ પણ એ જ રીતે છે. 1 × 8, 8 × 1 = 8. 8ની કેટલી હોય? 1. 8નું 1 જૂથ તેને આની સાથે જોડી દો. 2 × 9, 9ના 2 જૂથ તેને અ સાથે જોડી દો. આ જ રીતે પ્રશ્ન 1 જોડકા જોડીને પૂરો કરવાનો છે. હવે જોઈએ પ્રશ્ન 2. અલગ અલગ 3 રીતે હરોળ અને સ્તંભમાં ગોઠવો અને દોરો. પહેલું છે 30 જગ. ઉદાહરણ આપેલું છે જોઈએ. હવે 30 જગ ગોઠવવાની છે. કેવી રીતના? અલગ અલગ રીતે. અહીંયા પહેલું છે આપેલું છે 2 × 15 એટલે કે 15ના 2 જૂથ. આ લાઇનમાં 15 અને આમાં પણ 15 જગ. આ રીતે 30 જગ ગોઠવ્યા છે. હવે બીજી રીત જુઓ. 3 × 10, 10 ના કેટલા જૂથ કર્યા છે? 3. આ પહેલી લાઇનમાં 3, બીજામાં 3 અને ત્રીજામાં 3. અહીંયા છે એ 2 જૂથ કર્યા હતા, અહીંયા છે એ 3 જૂથ કર્યા છે. હવે 30 જગ છે તો આપણે લખીએ 5 × 6, 5 × 6 = 30 થાય છે. હવે તમારે 5 લાઇનમાં 6 ગોઠવવાના છે. એટલે 1 5માં લાઇન, બીજી 5માં લાઇન દોરવાના છે, પહેલી લાઇનમાં 6 જગ, બીજી લાઇનમાં 6 જગ દોરવાના, ત્રીજામાં 6 જગ, ચોથામાં 6 જગ અને 5ની લાઇનમાં 6 જગ. આ રીતે દોરશો તો કેટલા આવશે? 30 જગ તમારે સમાવવાના છે. પછી છે 24 સફરજન. હવે શું કરવાનું છે? સફરજન ગોઠવવાના છે અલગ અલગ રીતે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? 8ના છે એ 3 જૂથ બનાવીએ, એટલે કે દરેકમાં 8 8 સફરજન. પહેલી લાઇનમાં 8 સફરજન, બીજી લાઇનમાં 8 સફરજન અને ત્રીજી લાઇનમાં પણ 8 સફરજન. 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24. 8 સફરજનના 3 જૂથ. એવી જ રીતે અહીંયા પૂરું કરવાનું છે. 4 × 6, 4 × 6 = 24, 12 × 2, 12 × 2 = 24. અહીંયા છે એ 12 12, પહેલી લાઇનમાં 12 સફરજન દોરવાનું છે અને બીજી લાઇનમાં પણ 12 સફરજન દોરવાના છે. 12ના 2 જૂથ, 12 × 2 = 24. હવે પછી છે 40 દડા. તો 10 × 6 = 40, 5 × 8 = 40 અને 20 × 2 = 40. અહીંયા છે એ 2 તમારે દોરવાના છે અને દરેકમાં છે એ 20
સફરજન દોરવાના છે. બે ગુણ્યા વીસ, વીસના બે જૂથ. હવે પછીના પીરિયડમાં પ્રશ્ન નંબર ત્રણ જોઈએ.